विद्यानगर प्राथमिक शाला धोरण 6 विषय हिंदी एम अपने जोईए पाठ नंबर 4 एनु नाम छे पुस्तक हमारी मित्र। शू नाम छे पाठ नंबर 4 पुस्तक हमारी मित्र पेज नंबर 17 ऊपर। हवे आपणे पाठनुं वाचन करीए, आपणे आ पाठનું રિવિઝન કરીએ છીએ। આગળના વિડીયોમાં આપણે પાઠ જોઈ ગયા હતા। જીવનમાં પત્રો કા વિશેષ મહત્વ હે, આપણા જીવનમાં પત્રનું બહુ બધું મહત્વ છે। પત્ર દ્વારા આપણે વાતચીત કરી શકીએ છીએ, એકબીજા જોડે સંદેશો પહોંચાડી શકીએ છીએ ને। પણ પહેલાના જમાનામાં પત્રનું બહુ મહત્વ હતું, અત્યારે તો આપણે મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ દ્વારા આપણે એકબીજાથી ઈમેલ દ્વારા વાતચીત કરીએ છીએ। તો જોઈએ હવે પત્ર। પત્રો કે માધ્યમ સે માનનીય સંબંધો મેં એક તાજગી નયાપન વ જીવનતા બની રહેતી હે। વ્યાપક સંચાર કા માધ્યમ ભી હોતે હે। પત્ર લેખન એક કલા હે, અતએવ પત્ર લેખન કી કલા સે શાસ્ત્ર અવગત હો યહ આવશ્યક હે। ઇસકે સાથ સાથ SMS ઈમેલ ઓર ફેક્સ કે જમાને મેં ભી પત્ર શૈલી કા વિકાસ કરના મુખ્ય ઉદ્દેશ્ય હે। તો આપણે અહીંયા પત્ર વિશે જાણીશું, શેના વિશે પત્ર વિશે જાણીએ। તો સૌથી પહેલાં તો એડ્રેસ આપેલું હોય પત્રમાં, 195 ઉમિયાનગર સોસાયટી, મુદ્રા, જિલ્લા કચ્છ, દિનાંક 4/8/2011। તો કોને પત્ર લખે છે? એના મિત્રને પત્ર લખે છે। તો પ્રિય મનોજ, શું નામ છે એનું? મનોજ નામ છે। તો સૌથી પહેલાં પત્રની શરૂઆત નમસ્તેથી કરવામાં આવે, શેનાથી કરવામાં આવે? નમસ્તે। તો લખ્યું છે, નમસ્તે, મેં યહાં સકુશલ હું। શું કહે છે? મેં યહાં સકુશલ હું, આશા હે વહાં સભી કુશલ સે હોંગે। મેં યહાં સકુશલ હું, આશા હે સભી વહાં સભી કુશલ સે હોંગે। પિછલે કઈ દિનો સે તુમે પત્ર લિખને કા સોચ રહા થા, પરંતુ હમારી પાઠશાલા મેં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત કઈ પ્રવૃત્તિયાં ચલ રહી થી। એટલે પ્રિય મનોજ એના મિત્ર મનોજને પત્ર લખે છે અને પછી એમ કહે છે કે હું અહીંયા કુશળ છું, આશા છે કે ત્યાં પણ બધા કુશળ હશે। એમ પાછલા કેટલાય દિવસથી હું તને પત્ર લખવાનું વિચારી રહ્યો હતો એમ, પરંતુ અમારી પાઠશાળામાં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત કઈ પ્રવૃત્તિયાં ચાલ રહી હતી। તો આપણી અમારી પાઠશાળામાં વાંચે ગુજરાતના અભિયાન ઉપર બહુ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। વાંચે ગુજરાત અભિયાન મેં સંમલિત હુએ હોંગે, અભિયાન કે સંદર્ભમાં રાજ્ય સરકારને ભી એક સૂત્ર ઘોષિત કર્યા હતા। એ અભિયાનના સંદર્ભમાં રાજ્ય સરકારે એક સૂત્ર આપ્યું હતું, એક સૂત્ર ઘોષિત કર્યું હતું, જો પુસ્તક કે મિત્ર હે વો મેરે ભી મિત્ર હે। તો સૂત્ર શું બહાર પાડ્યું હતું રાજ્ય સરકારે, શું ઘોષિત કર્યું હતું? જે પુસ્તકના મિત્ર છે એ મારા પણ મિત્ર છે। મેં આજ તુમકો પત્ર કે માધ્યમ સે કિતાબો કા મહત્વ કે બારે મેં લિખ રહા હું, હું તને આજે પત્રના માધ્યમથી કિતાબનું મહત્વ સમજાવી રહ્યો છું। શેનું મહત્વ સમજાવે છે? કિતાબનું મહત્વ। આપણા જીવનમાં કિતાબનું ખૂબ જ મહત્વ છે, કિતાબ વગર આપણે ભણી શકીએ ના ભણી શકીએ, કિતાબ વગર આપણે વાંચન જ ના કરી શકીએ, એકે સ્ટાન્ડર્ડમાં આગળ ધોરણ એકે ધોરણમાં આપણે આગળ ના વધી શકીએ ને પત્ર કિતાબ દ્વારા। ચોપડી હોય તો જ આપણે આગળ વાંચી લખી શકીએ, તો ચોપડી વગર આપણે કશું જ આપણે જ્ઞાન ના મેળવી શકીએ, ચોપડી વગર બધું જ જ્ઞાન વ્યર્થ છે। કિતાબો કા મહત્વ કે બારે મેં લિખ રહા હું, કિતાબે હમ સભી કી મિત્ર હે। તો કિતાબ ચોપડી છે આપણા બધાની, શું છે? મિત્ર કહેવાય, શું કહેવાય? દોસ્ત કહેવાય। વે હમે નયા જ્ઞાન દેતી હે, એવમ ભલે બુરે કા ફર્ક બતાતી હે। તો ચોપડી આપણને નવું નવું જ્ઞાન આપે છે, આપણને ચોપડીમાંથી બહુ બધું શીખવા મળે છે ને। પછી કંઈક સારું વસ્તુ હોય, કંઈક સારા સમાચાર હોય, સારું હોય, કંઈક સારી બાબત હોય, ખરાબ બાબત હોય, ભલાબુરાની આપણને ભલાબુરાનો ફર્ક સમજાવે છે પુસ્તક દ્વારા, આપણને બહુ બધું શીખવા મળે છે। કોઈ વસ્તુ સારી બાબત છે, ખરાબ બાબત છે, ખરાબ ટેવો, સારી ટેવો, એ બધું આપણને પુસ્તક દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, પુસ્તક દ્વારા આપણને બહુ બધું જ્ઞાન મળે છે। પૂજ્ય ગાંધીજીને કહા થા કે પુસ્તકે મન કે લીએ સાબુન કા કાર્ય કરતી હે, મન મેં જો અજ્ઞાન હે અંધકાર હે ઉસે મિટા કર જ્ઞાન કા સંચાર કરતી હે। એટલે ગાંધીજીએ એવું કહ્યું હતું, પૂજ્ય ગાંધીજીએ શું કહ્યું હતું કે મન કે લીએ સાબુન કા કાર્ય કરતી હે કિતાબે। તો જેમ આપણે કપડાં પર મેલ હોય તો આપણે કપડાને સાબુન વડે ધોઈએ ને, એવી રીતના પુસ્તક છે, આપણે પુસ્તક વાંચીએ ને તો આપણું મન પણ સાબુનથી ધોઈએ એવી રીતના
સ્વચ્છ થઈ જાય. જેમ આપણે કિતાબોમાં સારા ખરાબ વિચારો હોય તો જે સારા સારા વિચારો વાંચીએ તો આપણું મન ચોખ્ખું થઈ જાય, શુદ્ધ થઈ જાય. તો એવી રીતના ગાંધીજીએ પણ એવું કહ્યું હતું પુસ્તક બારામાં કે પુસ્તક એ મન કે લીએ સાબુન કા કાર્ય કરતી હે. મનમાં જો અજ્ઞાન હોય, જે અંધકાર હોય, એને મિટાવીને જ્ઞાનનો પ્રચાર કરે છે. પુસ્તક દ્વારા આપણને બહુ બધું જ્ઞાન શીખવા મળે છે. કિતાબે જ્ઞાન કા સ્ત્રોત હે, જિનસે જિજ્ઞાસા કી પૂર્તિ હોતી હે. કિતાબે શું છે? જ્ઞાનનો સ્ત્રોત છે. એનાથી આપણને જિજ્ઞાસાની સ્ફૂર્તિ મળે છે. ઇતના હિ નહીં, જ્ઞાન ઓર વિજ્ઞાન કો ગતિમાન રખતી હે. તો આટલું જ નહીં પણ પુસ્તક આપણને જ્ઞાન અને વિજ્ઞાનને ગતિમાન રાખે છે. કિતાબે મૂલ્યવાન હે, કિતાબે આપણા માટે શું છે? મૂલ્યવાન છે. પુસ્તક આપણા માટે બહુ જ મહત્વનું છે, એ મૂલ્યવાન કહેવાય આપણી જિંદગીમાં. કિતાબનું કિતાબ વગર આપણે આગળ ના વધી શકીએ. હમે ઇનકો પડકર હમારે જીવન કો સજાના એવમ સવારના હે. તો આપણે પુસ્તકને વાંચીને આપણા જીવનને સજાવવાનું છે, એમ આપણા જીવનને સારું બનાવવાનું છે પુસ્તક વાંચીને. મિત્ર મેં એસા કહેના ચાહતા હું કે મુજે પતા મુજે પૈસા નહીં પુસ્તક એ ચાહીએ. એટલે એના દોસ્તને એવું કહે છે કે મિત્ર હું તને એવું કહેવા માંગુ છું કે મારે પૈસા નથી જોતા, મારે પુસ્તકો જોઈએ છે, મારે ચોપડીઓ જોઈએ છે. જન્મદિવસ કે અવસર પર પુસ્તક કા ગુલદસ્તા સોરી જન્મદિન કે અવસર પર પુષ્પ કા ગુલદસ્તા નહીં બલ્કિ કિતાબો કી ભેટ દેની ચાહીએ. એટલે એનો મિત્રને એવું કહે છે કે જન્મદિવસ હોય, કોઈ જન્મદિવસ હોય, કોઈ બી સારો એવો અવસર હોય તો આપણે ગુલાબનો કે કોઈ બી ફૂલોનો ગુલદસ્તો ફૂલોનો આપીએ છીએ, ફૂલોનો ગુલદસ્તો આપીએ છીએ. એના કરતાં આપણે કોઈ સારી એવી કિતાબ આપીએ એને ભેટમાં તો એને બહુ બધું કામ આવે. એક સારી એવી કિતાબ આપીશું તો કિતાબ વાંચીને એને જીવનમાં સારા સારું જ્ઞાન પ્રાપ્ત થશે. અને ફૂલનો ગુલદસ્તો આપીએ એના કરતાં કિતાબ આપીએ તો સારું રહે. તો કિતાબ વાંચીને એની જીવનમાં આગળ વધે. પુસ્તક એ હમારી મિત્ર હે ઓર રહેગી. પુસ્તક આપણી મિત્ર છે અને રહેશે. ઇનકો પડકર જ્ઞાન અર્જન કરને કી જિમ્મેદારી હમ સબકી હે. તો પુસ્તક વાંચીને જ્ઞાન આપણે અર્જન જ્ઞાન આપવાની પણ જવાબદારી બધાની છે. એમ તો પુસ્તક વાંચીને આપણને જ્ઞાન મળે ને તો આપણે જ્ઞાન આપણે બીજાને પણ આપી શકીએ ને આપણે જીવનમાં પણ આપણે જ્ઞાનનો પ્રચાર કરી શકીએ. મેને હરરોજ અચ્છી કિતાબ કા એક પન્ના પઢના શરૂ કર દિયા હે. એટલે એના મિત્રને એવું કહે છે કે મેં રોજે એક સારી કિતાબ વાંચવાનું ચાલુ કરી દીધું છે, કે હું રોજે એક સારી કિતાબનું એક એક પન્નું વાંચું છું. મેરી આશા હે કે તું ભી એસા હિ કરોગે. તો મને આશા છે કે તું પણ મારી જેમ પુસ્તક વાંચવાનું મેરે જૈસા પુસ્તક કા એક એક પન્ના શરૂ કર દો. એટલે એના મિત્રને એવું કહે છે કે મને પણ આશા છે કે તું પણ મારી જેમ રોજે સારી પુસ્તકનું એક એક પાનું વાંચીશ. હવે જોઈએ પાછળ પેજ નંબર 18 ઉપર. ચલો આજ સે સંકલ્પ કરે કે દોસ્તો કે જન્મદિન યા શુભ અવસર પર શુભકામના કે સાથ સાથ કિતાબો કી મૂલ્યવાન ભેટ દેંગે. તો એના મિત્રને એવું કહે છે કે ચલો આપણે આજથી જ સંકલ્પ કરીએ કે આપણે કોઈ બી ફ્રેન્ડનો કોઈ બી મિત્રનો જન્મદિવસ હોય તો એને આપણે શું આપીશું? પુસ્તક આપીશું, બુક આપીશું, ચોપડીઓ સારી સારી ચોપડીઓ આપીશું. તો જેથી એને જીવનમાં બહુ બધું જ્ઞાન પ્રાપ્ત થાય અને એને સારા સારા સારી સારી ટેવો શીખવા મળે, સારું જ્ઞાન પ્રાપ્ત થાય, સારા વિચારો એને મળે. તો એ પુસ્તક વાંચે તો જ એને મળશે ને, તો પુસ્તક વાંચ્યા વગર ના મળે. તો આપણે જ્યારે કોઈ બી દોસ્તની જન્મદિવસ હોય, કોઈ બી એમ પ્રસંગ હોય, કોઈ શુભ અવસર હોય તો આપણે એને શુભકામના તો આપીશું પણ એની સાથે એક કિતાબ પણ આપીશું. તો કિતાબ વાંચીને એની જીવનમાં આગળ વધશે, કિતાબની ભેટ આપીશું આપણે. અબ હમે બુકે નહીં પર બુક ચાહીએ. એટલે એવું કહે છે અબ હમે બુકે નહીં પણ બુક ચાહીએ. પરિવાર કે સભી બડો કો પ્રણામ. તો એ શું કહે છે? હવે આપણે બુકે નથી જોતી પણ બુક જોઈએ, ચોપડીઓ જોઈએ છે. પરિવારના બધા મોટાઓને મારો પ્રણામ. પછી નીચે લખે છે તુમારા દોસ્ત પૂજન. તો આપણે અહીંયા પાઠ 4 પૂર્ણ થાય છે. તો એ આ પાઠ 4માં આપણને પત્રનું મહત્વ, પત્ર દ્વારા કિતાબનું મહત્વ સમજાવવામાં આવે છે. એના દોસ્તને પત્ર લખીને કિતાબનું મહત્વ સમજાવે છે. તો તમારે હોમવર્કમાં અભ્યાસ અને સ્વાધ્યાય લખવાનું છે.